આજે સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ છે. જય હિન્દના નામને જેને બુલ્લત કરી ભારત દેશની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન માની શકાય તેવા સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિને કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. પરાક્રમ એટલે કે જે વ્યક્તિ દેશ માટે અને દેશના નાગરિકો માટે મહત્વનું કાર્ય કરી અશક્યને શક્ય બનાવે તેને પરાક્રમ કહી શકાય. અને આવા અનેક ક્રાંતિકારી વીરોએ જીવનનું બલિદાન આપી ભારત દેશને આઝાદી અપાવી છે. સુભાષ ચંદ્ર બોઝે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે જેલ સહિત વિદેશોની યાત્રા કરી દેશ માટે પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. આમ તો ભારત દેશ આઝાદ થઈ ગયો છે, પરંતુ આજે પણ ભ્રષ્ટાચાર, કોમવાદ, આતંકવાદ સામે દેશ લડી રહ્યો છે. આરામપૂર્વક આપણે જે સમય ઘરમાં પરિવારની સાથે વિતાવી રહ્યા છીએ તે દેશના સીમાડાનું રક્ષણ કરતી આર્મી ફોજના લીધે છે. ઉનાળો હોય કે શિયાળો કે પછી વરસાદ, દરેક ઋતુમાં અડગ મન સાથે દેશની રક્ષા કરતા ભારતીય જવાન પોતાની ફરજ નિડરતા અને ઈમાનદારપૂર્વક નિભાવતા હોય છે. સાચા પરાક્રમી ભારતીય સેનાના જવાન પણ છે. અંગ્રેજો સામે લડત લડવા માટે સુભાષ ચંદ્ર બોઝે પ્રથમવાર ફોજ તૈયાર કરી હતી અને આજે લાખો યુવાનો ફોજમાં જોડાઈને ભૂમિની રક્ષા કરી રહ્યા છે. તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા, એક નારા જો 1943 મેં ગુલામી કી જંજીરો કો પિઘલાતા હુઆ નવ ભારત નિર્માણ કે પથ પર પ્રકાશમય હો થા. ધાનેરા તાલુકાના શિયા ગામમાંથી 2012માં પહણસિંહ રાજપૂતે ભારતીય સેનામાં ફરજ પર ગયા હતા. આમ તો મુખ્ય રીતે સરહદ પર 15 કિલોગ્રામના વજન સાથે દેશમાં ઘૂસણખોરી કરતા દુશ્મનો પર આ જવાનો ચાંપતી નજર રાખતા હોય છે, ત્યારે દેશની સેવા સાથે જોડાયેલા પહાડસિંહ રાજપૂતે દોડમાં પણ કાઠું કાઢ્યું છે. સેનામાં થતી તમામ દોડની હરીફાઈમાં તેઓ પ્રથમ રહ્યા છે. સમય પ્રમાણેની દોડ હોય કે પછી લાંબા અંતરની દોડ, શિયા ગામનો ફોજી પાછળ પડ્યો નથી. પહાડવાળા રસ્તા હોય કે રેગિસ્તાન, તમામ જગ્યાએ નિયત સમય મર્યાદા કરતાં વહેલી દોડ પૂરી કરે છે. 12 કિલોમીટર અંતરવાળી દોડ 40 મિનિટમાં પૂર્ણ કરી કમાન્ડ લેવલે પ્રથમ નંબર મેળવ્યો હતો. હાલ તેઓ રજા પર પોતાના વતને આવ્યા છે, જોકે દોડવાનું આજે પણ ચાલુ છે. પહાડસિંહ સાથે ખાસ મુલાકાત દરમિયાન ભારતીય ફોજની કામગીરીને લઈ થોડીક વાતો જાણી હતી. આર્મીમાં હું 9 વર્ષથી ડ્યુટી કરું છું અને આર્મીની અંદર અલગ અલગ ક્ષેત્રમાં મેં ડ્યુટી કરી છે. જમ્મુ કાશ્મીર હોય, તમિલનાડુ હોય, ઓરિસ્સા હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે પછી એમપી હોય કે યુપી હોય, અલગ અલગ ક્ષેત્રમાં બી ડ્યુટી કરી છે અને અલગ અલગ ક્ષેત્રના મજા લીધા છે. ખરેખર આનંદ ઠંડીનો પણ હોય છે અને ગરમીનો પણ હોય છે. વર્ષા ઋતુમાં પણ આનંદ હોય છે, છતાં પણ ગરમી અને ઠંડી જેવા આનંદ અલગ જ હોય છે. ઠંડીમાં મેં હાલ જમ્મુ કાશ્મીરમાં છું, ત્યાં આગળ ઠંડીમાં થોડી પરેશાની તો હોય છે, છતાં પણ તેઓ વ્યવસ્થા મળી રહે એટલે આનંદ આવે છે. પછી અમે લોકો પહાડી વિસ્તારમાં છીએ ડ્યુટી ઉપર, ત્યાં આગળ અમને ઉપર ચડવાનું થાય, નીચે ઉતરવાનું થાય, અમારે જમવાનું લેવા માટે પણ 1.5 કિલોમીટર જવાનું અને 1.5 કિલોમીટર આવવાનું થાય છે. બીજું અમારે જમવાનું લેવા છતાં એના સિવાય પાણીની વ્યવસ્થા માટે પણ અમારે પહાડી વિસ્તારથી નીચે ઉતરવું પડે છે અને ત્યાં આગળ અમે પહાડી વિસ્તારથી નીચેથી ઉપર લાવવા માટે પણ અમારે પરસેવા થતા હોય છે ઠંડી વિસ્તારમાં પણ. એટલે છતાં પણ અમને આનંદ આવે છે, કારણ કે એક અમારી ડ્યુટી છે અને એ ડ્યુટી અમારે કરવાની ફરજ હોય છે. પહાડસિંહ રાજપૂતે પોતાના 9 વર્ષના સમયગાળા દરમિયાન બરફ હોય કે કાળઝાળ ગરમી, દરેક ઋતુ સામે બાત ભીડી પોતાની ફરજ નિભાવી છે. ભારત દેશના પરાક્રમી આર્મી જવાનોને બી કે ન્યૂઝ ચેનલ સલામ કરે છે.